विद्यार्थी मित्रों विभाग डी नी अंदर आपणे क्रमश 47मो प्रश्न जोयो 48मो प्रश्न जोयो विभाग डी नो 49मो प्रश्न जे छे ग्राहक सुरक्षा अधिनियम अंतर्गत ग्राहकोना अधिकारो आपणे पाठ नंबर 18 ग्राहक सुरक्षा अने भाव वधारो अने ग्राहक जागृति आवुं टाइटल छे आपणो 19मा पाठनुं सॉरी 18मा पाठनुं माफ करजो ग्राहक सुरक्षानो पाठ छे अने भाव वधारानी समस्या छे तो अहीं ग्राहक सुरक्षा अने ग्राहक ना अधिकारों नी वात करिए तो कई कई वस्तुओं अधिकारों ग्राहक ने मळेला छे बराबर आपणो प्रश्न छे ग्राहक सुरक्षा अधिनियम अंतर्गत ग्राहक ना अधिकारों केवा केवा अधिकारों ग्राहक ने मळी छे आम जोईए तो ग्राहक ए ध किंग ऑफ मार्केट बजार नो राजा गणाय छे कस्टमर छे तो मार्केट छे कस्टमर छे तो लेवेज छे खरीदी छे वेचाण छे तो ग्राहकना अधिकारोनी वात करता होय त्यारे ग्राहक सुरक्षा अधिनियम अंतर्गत ग्राहकना अधिकारो सविस्तर समजावो आपणो प्रश्न छे तो એમાંનો જે અધિકાર છે એના માટે આપણે એક શોર્ટકટ બનાવી લઈએ ચલો જો એના માટે એક એક શબ્દ લઈને એક શોર્ટકટ બનાવાય સ ફ ર મા પ ગ્રા આ એક એક શબ્દ લીધો સફરમાં પગરા એટલે કે જો તમારે મુસાફરી કરવી હોય તો તમારા તમે ચાલી શકો માટે પગ સક્ષમ હોવા જોઈએ આવું એક વાક્ય રચના સાથે આપણે એક શબ્દ જોડી દીધો સફરમાં પગરા સ એટલે સલામતીનો અધિકાર ફ એટલે ફરિયાદ નિવારણનો અધિકાર ર એટલે રજૂઆત કરવાનો અધિકાર મા એટલે માહિતી મેળવવાનો અધિકાર પ એટલે પસંદગીનો અધિકાર ને ગ્રા એટલે ગ્રાહક શિક્ષણનો અધિકાર તમે આને બીજી રીતે પણ શોર્ટકટ બનાવી લો તો પણ ચાલશે તમારી અનુકૂળતાએ દરેકનો પહેલો પહેલો વર્ડ્સ લઈને એક એવો શબ્દ બનાવી દો કે જેથી તમને આ એક વાક્ય યાદ આવી જાય તો સલામતીના છે છ અધિકારો પણ યાદ આવી જાય હવે મૂળ વસ્તુ ઉપર આવી જઈએ પાછા આપણે તો એમાંનો સૌથી પહેલો અધિકાર છે એ છે સલામતીનો અધિકાર બરોબર અહીંયા તમને ડિસ્પ્લે ઉપર મેં પહેલા બતાવ્યા છે અલગ અલગ અધિકારોના ટુકડાઓમાં પહેલો અધિકાર છે એ આપણો કયો છે તો કે ગ્રાહકને સૌથી પહેલો અધિકાર મેળવો હોય તો એ સલામતીનો છે સલામતી મેળવવાનો અધિકાર તમે કસ્ટમર છો વસ્તુ ખરીદો છો એના બદલામાં તમે પૈસા ચૂકવો છો આપેલું છે અહીંયા કન્ઝ્યુમર પ્રોટેક્શન ગ્રાહકનું સુરક્ષા અથવા સલામતી તમે વસ્તુ ખરીદો છો એ તમારા માટે કેટલી યોગ્ય છે એમાં જાનનું જોખમ નથી ને એ તમારા જીવને માટે ખતરારૂપ નથી ને એને કહેવાય સલામતી આ સલામતીનો અધિકાર કહેવાય કે ગ્રાહકની સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકના અધિકારો સવિસ્તર સમજાવો તો સૌથી પહેલો અધિકાર છે સલામતી મેળવવાનો તમે વસ્તુ ખરીદો છો તે બાબતે તમારે સ્પષ્ટતા કરવા માટે તમને અધિકાર છે કે ભાઈ આ કોઈ એક ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદો તો આમાં શોક લાગશે નહીં ને અને કેવી રીતે યુઝ કરવો આ શરીર માટે કેટલું ફાયદાકારક કેટલું હાનિકારક આ બધી જાણવાનો તમને અધિકાર છે તમે તમારી સલામતી વિશે એક વાત કરી રહ્યા છો એટલે તમારો પહેલો અધિકાર છે સલામતી વિશે એક અધિકાર તો આ અધિકાર મુજબ ગ્રાહક પોતાના જીવનમાં જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક કઈ વસ્તુ તો કે જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજ વસ્તુ કે સેવાઓની ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે ખાસ કરીને ઇલેક્ટ્રિક વસ્તુઓ છે અથવા ખાદ્ય પદાર્થો છે આપણા માટે કેટલા સલામત છે એ આપણે એનો અધિકાર છે આપણને વેપારી સાથે એની ચર્ચા કરવાનો અધિકાર છે સલામતી મેળવવાનો અધિકાર અને જો એમાં જોખમ હોય તો તેની સામે સુરક્ષા આપે છે બરોબર અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે કે જે ગ્રાહક સુરક્ષા માટે વોઇસ ફાઉન્ડેશન રજિસ્ટ્રેશન શું આપને બિલ્ડર સામે કોઈ ફરિયાદ છે જાગો ગ્રાહક જાગો આ સરસ મજાનું એક બેનર આપ્યું છે અને હું અહીં ઝૂમ કરીને બતાવું છું આ ગ્રાહક સુરક્ષા માટે આપને જાગૃત શું આપને બેંક સામે ફરિયાદ છે બિલ્ડર સામે ફરિયાદ છે ડોક્ટર સામે ફરિયાદ છે જ્વેલર્સ સામે ફરિયાદ છે વીજળી કાપની ફરિયાદ છે મોબાઈલ કંપનીની ફરિયાદ છે ઇન્સ્યોરન્સ કંપનીની ફરિયાદ છે મેડિક્લેમની ફરિયાદ છે શૈક્ષણિક ફીની ફરિયાદ છે ઓટોમોબાઈલ કંપનીની ફરિયાદ છે ટ્રાવેલ્સ કંપનીની ફરિયાદ છે ઉત્પાદક વિક્રેતાની ફરિયાદ છે લેબર પગારની ફરિયાદ છે આમાંની કોઈ પણ જો તમને ફરિયાદ હોય તો એ ફરિયાદ સામે તમે ગ્રાહક સુરક્ષામાં જઈ શકો છો અને ગ્રાહક સુરક્ષામાં જઈ અને એના વિશેની તમે ફરિયાદ કરી શકો છો એટલે કે સૌથી પહેલો અધિકાર છે સલામતી મેળવવાનો કોઈ પણ વસ્તુ ખરીદો છો એમાં તમે કેટલા સલામત છો એમાં કોઈ જગ્યાએ જાનનું જોખમ તો નથી ને એ બાબતને ખાસ ધ્યાનમાં લેવાની છે કે આમાં મારા સામે જીવનું જોખમ નથી ને એ બાબત ધ્યાનમાં લેતા પહેલો અધિકાર છે આપણો છે સલામતીનો અધિકાર
ચાલો આગળ વધીએ. બીજો અધિકાર છે આપણને કોઈ પણ વસ્તુ ખરીદતા સમયે માહિતી મેળવવાનો અધિકાર. જે વસ્તુ તમે ખરીદો છો એના ઉપર તમે માહિતી મેળવી શકો છો નહીં, બરોબર, અને વેપારીને તમને માહિતી આપવી પડશે. એક જ મિનિટ આપણે એને વ્યવસ્થિત જરા ગોઠવી લઈએ ડિસ્પ્લેમાં અને પછી એનો અભ્યાસ કરીએ. ઓકે, આ એના બેનર પણ મહિરા મેં કે ભાઈ આ ગ્રાહક સુરક્ષા એક ફાઉન્ડેશન કામ કરે છે, ગ્રાહક સુરક્ષા વોઇસ ફાઉન્ડેશન ઓફ રજિસ્ટ્રેશન. એટલે કે માહિતી મેળવવાનો અધિકાર. આપણે હવે એની વાત કરવાના છીએ કે ભાઈ માહિતી મેળવવા માટે આપણે આપણે કયા અધિકારો ધરાવીએ છીએ. તો કે તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો એ વસ્તુ વિશેની પૂરેપૂરી માહિતી મેળવવાનો તમને અધિકાર છે. ચાલો હવે તમને બરોબર દેખાય છે, માહિતી મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુઓની કિંમત, કોઈ પણ વસ્તુની કિંમત, એની ગુણવત્તા, એનું પ્રમાણમાપ, એની શુદ્ધતા વગેરે વિશેની માહિતી મેળવી શકે છે. બરોબર, એ કસ્ટમર છે એ આ બધી વસ્તુની માહિતી મેળવી શકે છે. એક જ મિનિટ. એટલે કે આ અધિકાર મુજબ તમે વસ્તુઓની કિંમત છે, એની ગુણવત્તા છે, એનું પ્રમાણમાપ છે, એની શુદ્ધતા છે વગેરે વિશે માહિતી મેળવી શકો. એટલે તમને, તમે વસ્તુ ખરીદો છો ત્યારે વેપારી પાસેથી વ્યવસ્થિત રીતે માહિતી મેળવવાનો અધિકાર છે. તમે કોઈ એક પ્રોડક્ટ ખરીદો છો પણ એની સિવાયની પ્રોડક્ટ વિશે પણ તમે વેપારી પાસે માહિતી માગો તો એને તમને માહિતી આપવી એની ફરજ છે, અને તમે એ વિશે માહિતી માગો એ તમારો અધિકાર છે. એટલે બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર. તમે કોઈ એક મોલની અંદરથી વસ્તુ ખરીદો છો ત્યારે ન ખરીદવાની વસ્તુની માહિતી પણ તમે મેળવી શકો છો ત્યાંના એજન્ટ પાસે. એ વસ્તુ વિશે તમે એની પૂછપરછ કરી શકો છો, એની કિંમત છે, એની શુદ્ધતાની વાત કરી શકો છો, બરોબર, એની કમ્પેરિઝન કરી શકો છો. એટલે બીજો હક છે માહિતી મેળવવાનો અધિકાર. ત્રીજો હક છે પસંદગી કરવાનો અધિકાર. આ અધિકારનો સૌથી વધુ ઉપયોગ આપણે ત્યાં બહેનો વધારે કરે છે, કારણ કે કોઈ એક સાડીની દુકાને બહેનો જાય તો 20-25-30-50 સાડીઓ ખોલાવે અને એમાંથી એક પણ સાડી ન પણ ખરીદે એવા કિસ્સાઓ આપણે જોઈએ છીએ. એનો મતલબ કે અહીંયા તમે પસંદગીનો અધિકાર ધરાવો છો. ભાઈઓને મોટાભાગે એવી આદત હોતી નથી, બરોબર, 2-4 વસ્તુઓ કાઢાવે અને એમાંથી એક વસ્તુનું સિલેક્શન કરતા હોય છે, જ્યારે બહેનો છે દરેક વસ્તુ માટે વધુ ને વધુ સિલેક્શન કરવા માટે કેટલી બધી વસ્તુઓનો ઉપયોગ કરે અને કેટલી બધી વસ્તુઓ જોતી હોય છે ત્યાર પછી એમાંથી ખરીદી કરે. એટલે આ પસંદગીનો અધિકાર છે એનો ઉપયોગ સૌથી વધારે કોણ કરે છે? તો કે બહેનો દ્વારા એનો સૌથી વધારે ઉપયોગ થાય છે. આપણે પણ કરવો જોઈએ, એક કસ્ટમર તરીકે આપણે પણ પસંદગી કરવાનો આપણને અધિકાર છે. ત્રીજો અધિકાર જોઈએ, પસંદગી કરવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ તપાસીને પોતાના મહત્તમ લાભ મેળવવા માટે, બરોબર, અનેક વસ્તુઓ, અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસીને પોતાને મહત્તમ લાભ થાય તે રીતે પસંદગી કરવાનો અધિકાર છે. મેં કીધું એમ બહેનો એનો મેક્સિમમ ઉપયોગ કરે છે, ભાઈઓએ પણ આ રીતે પસંદગી કરવી જોઈએ. એક વેપારી તમને એક વખત નહીં, બે વખત નહીં, 5 વખત એની દુકાને જશો અને કેટલી બધી પ્રોડક્ટ એની પાસે જોશો, ચકાસશો, છતાંય તમને કંઈ કહી શકશે નહીં, કારણ કે એની ફરજ છે, આપણો અધિકાર છે. આપણે કસ્ટમર છીએ, ધ કિંગ ઓફ માર્કેટ છીએ. એ કથું અને ઉત્પાદન વેચણીની પરિસ્થિતિમાં વસ્તુઓ વાજબી કિંમતે સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની વ્યાપારની બરોબર ક્યાંક ને ક્યાંક વાજબી કિંમત સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછી સેવાની ખાતરી સાથે વસ્તુઓ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે. તમે કોઈ એક ફ્લેટ ખરીદો છો તો મિત્રો તમે એ ફ્લેટને એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત નહીં, 5-5 વખત એ ફ્લેટને જોવા જાઓ અને દરેક વસ્તુને બારીકાઈથી નિહાળો, છતાંય વેચનાર જે વેપારી જે બિલ્ડર્સ છે એ તમને ના નહીં પાડી શકે, કારણ કે તમને પસંદગીનો અધિકાર છે, ચેક કરવાનો જોવાનો અધિકાર છે. ત્યાર પછીનો અધિકાર છે રજૂઆત કરવાનો અધિકાર. આપણે કોઈ પણ વસ્તુની રજૂઆત પણ કરી શકીએ છીએ વેપારીને,
તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો ત્યારે એની રજૂઆત કરવા માટેનો અધિકાર છે કે ભાઈ આ વસ્તુ કેટલી યોગ્ય છે, આ વસ્તુમાં શું આવે, શું પ્રોડક્ટ આ કઈ રીતે કામ કરે, તો રજૂઆત કરો. દાખલા તરીકે તમે કોઈ એક વસ્તુ ખરીદો છો, એ વસ્તુ ગુણવત્તાની દ્રષ્ટિએ નબળી છે, તમે એને ચેક કરો છો, ઘરે તમે પેકિંગ ખોલ્યું પરંતુ તમને એમાં યોગ્ય ગુણવત્તા જોવા ન મળી, ત્યારે તમે આ બાબતે રજૂઆત કરી શકો છો કે ભાઈ મને આ વસ્તુમાં પૂરું સેટિસ્ફેક્શન નથી, સંતોષ નથી. તો આ સંતોષકારકતા એ તમને અહીંયા રજૂઆત કરવાનો અધિકાર એમ કે છે કે તમને આ અસંતોષ છે એની જાણ તમે પહેલા વેપારીને મૌખિક કરો, જો એ વ્યવસ્થિત રીતે પ્રતિવર્ત ના આપે તો એની જાણકાર તમે ગ્રાહક સુરક્ષામાં લેખિતમાં પણ કરી શકો છો અને એના ઉપર દાદ માગી શકો છો, અરજી કરી શકો છો, અપીલ કરી શકો છો, કોર્ટમાં જઈ શકો છો, કારણ કે તમને રજૂઆત કરવાનો અધિકાર છે. ગ્રાહકોના હિતો સાથે જોડાયેલી, યાદ રાખશું, ગ્રાહકોના હિતો સાથે જોડાયેલી બિન રાજકીય સંસ્થાઓ કે સંગઠનો સમક્ષ પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકાય. એટલે કે ગ્રાહક સુરક્ષા મંડળો, ચિત્રોમાં આપેલું છે ને એ ગ્રાહક સુરક્ષા મંડળ છે. જો અહીંયા પસંદગી કરતી એક બહેનનું ચિત્ર આપેલું છે, અહીંયા તમે જુઓ તો અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે વસ્તુઓ ખરીદવા મુજબ એના એ વિશેની તમામ માહિતી મેળવવાનો આપણો અધિકાર છે, એની એક્સપાયરી ડેટ ચેક થઈ રહી છે, એનું મેન્યુફેક્ચરિંગ ચેક થઈ રહ્યું છે, ચિત્રોની અંદરથી નિહાળો એટલે ખ્યાલ આવે કે ભાઈ આપણા અધિકારો છે. આ ગ્રાહક સુરક્ષા મંડળ છે જે બિન રાજકીય સંસ્થા છે, એને પણ તમે રજૂઆત કરી શકો છો. ત્યાર પછીનો મુદ્દો છે આપણો ફરિયાદ નિવારણનો અધિકાર. રજૂઆત તો કરી પણ રજૂઆતની સામે તમારી આ ફરિયાદનું નિવારણ પણ થવું જોઈએ, એટલે ફરિયાદ નિવારણનો અધિકાર એ પણ લઈ શકાય. એક કસ્ટમર તરીકે તમારી ફરિયાદોનું નિવારણ કેવી રીતે થાય છે એની વાત કરું છું. બરોબર, આ છે ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકારોની ગ્રાહક પોતાને થયેલા શોષણ વિશે તેમજ આરોગ્યની રીતરસમો થયેલી હેરાનગતિને લીધે, એક તો ગ્રાહકને પોતાને થયેલું શોષણ અને અયોગ્ય રીતરસમોથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ ફરિયાદનું નિવારણ અને યોગ્ય ચુકાદો મેળવી શકે છે. તમે કરેલી ગ્રાહક સુરક્ષા મંડળને જે તમે ફરિયાદ કરી છે એ ફરિયાદ સામે ગ્રાહક સુરક્ષા મંડળાએ તમને જવાબ આપવો પડશે, તમને ન્યાય અપાવવાની ખાતરી આપવી પડશે અને તમને ન્યાય અપાવવો પણ પડશે. અને લાસ્ટ છે ગ્રાહક શિક્ષણનો અધિકાર. તો તમે કોઈ પણ પ્રોડક્ટ લ્યો છો એ વસ્તુઓથી તમે માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને અબાધિત હક છે, પણ એના માટે તમારે આગળ આવવું પડશે. તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ ગ્રાહક શિક્ષણના સેમિનાર્સ થતા હોય છે, એમાં તમારે હાજર રહેવું પડશે અને સેમિનાર્સને એટેન્ડ કરી અને એ વિશે માહિતી મેળવવા માટે તમારે આગળ આવવું પડશે. તમારા સુધી આ લોકો નહીં આવે, તમારે એના સુધી જવું પડશે. ગ્રાહક સુરક્ષા જે જગ્યાએ સેમિનાર કરે છે એનો લાભ લેવા માટે તમારે આગળ આવવું પડશે. અહીંયા આપણો આ પ્રશ્ન આપણે પૂર્ણ કરશું.